ઓકે ગાઈસ, વેરી ગુડ ઇવનિંગ દરેકે દરેક મિત્રોને. એન્ડ તમે બધા મને ક્લિયરલી જોઈ શકો છો, ક્લિયરલી સાંભળી શકો છો, ફટાફટથી મને આન્સર આપશો. એ ઇન કેસ તમે મને ઝાકુ જોઈ શકતા હોય તો ઝાકુ પણ કહી જશો કે ઝાકુ જોઈ રહ્યા છો, ઝાકુ દેખાય છે, તો હું થોડુંક એડજસ્ટમેન્ટ કરી લઉં બીજી જગ્યાનું, જેથી કરીને તમને ક્લિયરલી બધું સમજી શકે, બધું સંભળાઈ શકે. ઓકે, પહેલા હું તમને ઓડિબલ છું કે નહીં એ મને કમેન્ટ કરશો, બરાબર? ડોસ છે થોડા, શું છે ડોસ? સમજો નહીં, નિસર્ગ પરમાર, શું છે ભાઈ? ઝાંખું છે, વેઇટ અ મિનિટ. હવે જુઓ, ક્લિયર છે બધાને? હવે ક્લિયર છે ગાઈસ? ફટાફટ આન્સર આપશો. મારે લાઈટ્સ બધું ચાલુ કરી દેવી જ પડશે. ઓકે, જો હવે હવે બધાને ક્લિયર છે ને? ડન. આપણે મિત્રો ડિસ્કસ કરવાના છીએ આજે ગુજરાતી ગ્રામરના ઇમ્પોર્ટન્ટ એવા ટોપિક્સ ડિસ્કસ કરીશું. આપણે બપોરે પણ સારા એવા ટોપિક્સ ડિસ્કસ કર્યા હતા અને અત્યારે હાલ પણ આપણે સારા એવા ટોપિક ડિસ્કસ કરવાના છીએ જ. ઓકે, તો જે મિત્રોએ બપોરનું સેશન નથી જોયું તે મિત્રો ખાસ બપોરનું સેશન જોઈ લેજો. આવેલા બધા મિત્રોનું સ્વાગત છે, કારણ કે ઘણા બધા મિત્રો જોડાઈ ગયા છે તો દરેક મિત્રોનું નામ નહીં લઈ શકું, એટલે દરેકે દરેક મિત્રોનું સ્વાગત છે. ઠીક છે, અને વેરી ગુડ ઇવનિંગ. ચાલ, તો ગુજરાતી ગ્રામર, જે વ્યાકરણ, ગ્રામર, તમે જે પણ કહો તે જોયું, કઈ વાંધો નથી, કઈ વાંધો નથી, કઈ વાંધો નથી. તમને તમને પીડીએફ ક્લિયર દેખાવી જોઈએ અને મારો વોઇસ બરાબર આવવો જોઈએ, બરાબર? હું દેખાવ નહીં દેખાવ એવો એનો કોઈ ઇશ્યુ નહીં, પણ તમને વોઇસ ક્લિયર આવવો જોઈએ પ્લસ પીડીએફ ક્લિયર દેખાવી જોઈએ, બસ એ મોટો વધારે રહેશે મારો. ઠીક છે, એ તમે ધ્યાન રાખશો. ચાલો, તો મારું નામ મિત્રો હર્ષલ જૈન છે અને યસ, તમને બતાવી દઉં છું પ્લાન પણ. એક જ મિનિટ, મેં જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર પ્રિલિમ ક્લિયર કરેલી છે હમણાં લેટેસ્ટમાં જ, અને આઈસીઆઈસી બેંક પીઓ, એચડીએફસી બેંક પીઓ ક્લિયર કરેલી છે, અને લેટેસ્ટમાં જ આપણે અનએકેડમી દ્વારા આજે જ કોર્સ લોન્ચ કર્યો છે. 12/12/2019 ના રોજ ETDUનો કોર્સ લોન્ચ કર્યો છે. ઠીક છે, જેનો જે પ્લાન છે તમે જો બાય કરશો તો ટાર્ગેટ જીપીએસસી કોડ જરૂરથી યુઝ કરશો, જેથી કરીને તમને 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે. હેલો વનરાજ, હેલો હેતલ જંકટ, વેલકમ. ઠીક છે, ઓકે. જે કોર્સની પ્રાઇસ છે એડીએ 1 મંથ માટે 1400 છે, 3 મંથ માટે 3500 છે, 6 મંથ માટે છે કંઈક 5400 એન્ડ 1 યર માટે 7000 છે. કોડ યુઝ કરશો તો બધામાંથી 10% ડિસ્કાઉન્ટ મળશે. આ 6300 થઈ જશે, એમ કહીને 5400માં 10%, 3500માં પણ અને 1400માં પણ. ઠીક છે, આ કોડ તમે યુઝ કરીને બાય કરી શકો છો આરામથી, જેથી કરીને તમને 10% ડિસ્કાઉન્ટ મળશે. પ્લસ ફાયદો શું? તો ફાયદો એ કે મિત્રો, બધી એકેડમી વાળા તમે જોશો તો એ એકેડમી વાળા આપણને જે બધી એક્ઝામ આવે એના માટે પ્રિપરેશન કરાવતા નથી. અમે તમને આખા વર્ષની અંદર 6300 રૂપિયાની ફીસ લઈએ છીએ એના એકેડમી, બરાબર? તો એની અંદર અમે તમને એ બાબતની ખાતરી આપીએ છીએ કે જેટલી પણ એક્ઝામ આવશે, તલાટી આવે, પછી બીજી જુનિયર ક્લબની આવે, પંચાયત તલાટી, કોઈ પણ હોય, કોઈ બી એક્ઝામ હોય, એ બધા માટે અમે કોર્સ ફ્રેમ કરીશું અને તમને બેસ્ટ લેવલ આપીશું. કોઈ એક એક્ઝામ માટેની ફીસ નથી, આખા વર્ષમાં જેટલી પણ એક્ઝામ આવે છે તેની છે. ઠીક છે, આ 1 મંથ 3 મંથ 6 મંથ એન્ડ 1 યરની ફીસ છે, અને તમને 2 યરનો લેવો હોય પ્લાન તો એ 11200નો પ્લાન છે 2 યરનો. ઠીક છે, ટાર્ગેટ જીપીએસસી કોર્સ તમે યાદ રાખી લેશો અને યસ, અને બાય કરી લેજો તમારે કરવું હોય તો. ઓકે, સંધિના મહત્વના નિયમો મેં તમને કીધું હતું બપોરે કે હું સંધિના નિયમો લાવીશ તમારી માટે, અને અત્યારે એમ તો હું કાલે લાવવાનો હતો, બટ મને લાગ્યું કે આજે જ આજથી તૈયારી કરી લઈએ જેથી કરીને તમને ઇશ્યુ ન રહે. ઠીક છે, એના કારણે હું તમને આજથી જ ચાલુ કરી દઉં છું સંધિના નિયમો ભણાવવાનું. જુઓ, હસ્વ કે દીર્ઘ અ ઈ ઉ ઋ પછી આવે તેનો હસ્વ કે દીર્ઘ સ્વર આવે તો બંનેને બદલે દીર્ઘ સ્વર થાય. હવે આ શું છે, થોડી ઘણી થિયરી છે, તમને માઇન્ડમાં જાય કે નહીં જાય, બટ તમને એક્ઝામ્પલ આપીશ તો 100% માઇન્ડમાં જવાની છે જ. તો એક્ઝામ્પલ દ્વારા સમજાવો. હેલો પટેલ દીપિકા, હેલો જિગીશા, હેલો ભૂમિલ, હેલો ઓમ પુરાણી, વેલકમ. આવી જાઓ દરેકે દરેક મિત્રો, ફટાફટથી જોડી જશો.
અચ્છા હા, હશ્વ અને દીર્ઘ. હશ્વ એટલે નાનું, દીર્ઘ એટલે મોટું, બરાબર. જેને હું ઉપરે કહેતો હતો કે મોટું ઉ અને નાનો ઉ, તો એ વાત છે, બરાબર. હેલો યુવરાજ સી, વેલકમ. ઓકે, તમારી ક્વેરી હતી, હું લાસ્ટમાં સોલ્વ કરી આપું છું, બરાબર. બપોરની ક્વેરી મને યાદ છે તો હું તમને લાસ્ટમાં કહી દઉં છું એના માટે, બરાબર. અત્યારે હાલ ટોપિક સ્ટાર્ટ કરું છું, તેના કારણે વચ્ચે પછી નહીં બોલી શકું એના કારણે, ઠીક છે. એટલે ક્વેરી વાળું હું તમને સોલ્વ. હેલો સિદ્ધાર્થ જોશી, વેલકમ. તો હશ્વ કે દીર્ઘ અ ઈ ઉરુ એટલે નાનો, આ જો અ ઈ ઉરુ પછી એનો હશ્વ કે દીર્ઘ સ્વર આવે તો બંનેને બદલે, એક જ મિનિટ, દીર્ઘ સ્વર થઈ જાય. આ શું કહેવા માંગે છે હું તમને જણાવી દઉં. કટ થઈ ગયું છે, ઓકે, કટ નથી થયું. જેમ કે તમે જુઓ, અ વત્તા અ આ થઈ જાય તમને રૂલ. આ નોર્મલ રૂલ છે, બરાબર. આ બધા નોર્મલ રૂલ છે, તમને આવડવા જોઈએ સંધિ માટે. આ રૂલ આવડશે તો જ તમે આગળના રૂલ કરી શકશો. આ બધા નોર્મલ રૂલ છે, ઠીક છે. હેલો ડોક્ટર જનક, વેલકમ. અ વત્તા આ તમે જોઈ શકો છો, આ બંને હસ્વ છે, બંને હસ્વ છે ને, પછી બંને મળીને કેવા થઈ જાય, દીર્ઘ થઈ જાય છે એટલે મોટા, આ થઈ જાય છે, એ વાત છે. ત્યારબાદ તમે વાત કરો અ વત્તા આ, તો આ થઈ જવાનું. અ વત્તા આ, તો આ થઈ જવાનું, ઠીક છે. આ તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આ વત્તા અ, તો પણ આ જ થાય. કહેવાનો અર્થ એ જ છે મિત્રો કે તમે જે પણ એડ કરશો એ બધા દીર્ઘમાં જ પરિણમશે. દીર્ઘમાં એટલે મોટા ઉમાં જ પરિણમશે, તો મોટા આ માં પરિણમશે, મોટા ઈ માં પરિણમશે. જોઈએ આગળ. આ વત્તા આ, તમે દીર્ઘ વત્તા દીર્ઘ કર્યું તો પણ તમારો જવાબ શું આવ્યો, દીર્ઘ આવ્યો. ક્લિયર? ચલો એના પછી આગળ વાત કરીએ એની જ અંદર. તો જુઓ, નાનો ઈ, હસ્વ ઈ, હસ્વ ઈ તો દીર્ઘ ઈ, હસ્વ ઈ દીર્ઘ ઈ તો દીર્ઘ ઈ જવાબ આવ્યો, બરાબર. આ સંધિના નિયમો છે. તમને લાગશે કે આ બધું શું ચાલે છે, બટ થોડો સમજવાનો ટ્રાય કરજો. આગળ એક્ઝામ્પલ દ્વારા વધુ સારી રીતે સમજ આપીશ, બટ એકવાર આ રૂલ તમે યાદ રાખી લેજો. કંઈ પણ આવે મિત્રો, તમારે દીર્ઘ જ આન્સર આવે પાછળ, મોટા ભાગે દીર્ઘ જ આન્સર આવશે. જુઓ, ઈ વત્તા ઈ મોટો ઈ, ઈ વત્તા ઈ મોટો ઈ, આ બંને મોટા ઈ છે તો મોટો ઈ આન્સર આવે, ઠીક છે. પછી જુઓ, ઉમાં પણ સેમ જ વાત છે, મોટો ઉ જ આન્સર આવે બધામાં. નાનો ઉ વત્તા નાનો ઉ ઇઝ ઇક્વલ ટુ મોટો ઉ, નાનો ઉ મોટો ઉ મોટો ઉ થઈ જાય છે, ઠીક છે. આ રીતે બધું થાય છે આની અંદર. હેલો ઉદય પટેલ, હેલો વિશાલ સિંહ સોલંકી, વેલકમ. ઠીક છે, આ રૂલ તમને બધાને ક્લિયર જ હશે. આ શું છે, થોડું ઘણું તમને યાદ અપાવવા માટે, બરાબર. બાકી આ રૂલની મને જરૂર નથી લાગતી કે બધાને કમ્પ્લીટલી શીખવાડવા, મતલબ એકદમ ધીમે ધીમે શીખવાડવા જોઈએ, નથી લાગતી ને એવી જરૂર. જો એવું હોય તો મને કહેશો, હું ધીમે ધીમે પણ સમજાવીશ, બાકી એટલું બધું ધીરે ધીરે સમજાવવા એવું નથી એ રહ્યું. હેલો વિશાલ સિંહ સોલંકી, હેલો ટેંગ નિકિતા, એક મિનિટ. હેલો ગાયત્રી વડકર, વેલકમ. ઓકે, ઠીક છે, ડન. જુઓ, હવે વ્યંજન સંધિના રૂલ શરૂઆત થાય છે. તો વ્યંજન સંધિના રૂલ આપણને આવડતા હોવા જોઈએ. જેમ કે પદને છેડે મ પછી કોઈ વર્ગીય વ્યંજન આવે તો મ નો અનુસ્વાર થાય. અનુસ્વાર એટલે આપણે જે ઉપર ટપકી મૂકીએ છીએ ને, એને અનુસ્વાર કહેવાય છે. તો જોઈએ રૂલમાં. આ રૂલ તમારે યાદ નથી રાખવાનો, બટ એક્ઝામ્પલ દ્વારા રૂલ યાદ રાખજો. શું કીધું? એક્ઝામ્પલ દ્વારા રૂલ યાદ રાખજો. કેવી રીતે, હું તમને કહું. જુઓ, સમ વત્તા કલ્પ, તમે બંને સંધિ જોડશો તો તમારું, જુઓ, સમ ઉપર ટપકું આવી ગયું, અનુસ્વાર આવી ગયું. તમે ટપકું કહો, અનુસ્વાર કહો, બંને યાદ રાખજો એક વારમાં, બરાબર. અનુસ્વાર તો યાદ રાખી જ લેજો કે અનુસ્વાર ને ટપકું કહેવાય, બાકી ટપકું યાદ રાખશો તો અનુસ્વાર યાદ નહીં રહે, ઠીક છે. તો આ સમનું, પછી જુઓ તમે અહીંયા વર્ગીય વ્યંજન ક આવ્યું, જોઈ શકો તમે અહીંયા સંઘનું સંકલ્પ થઈ ગયું, બરાબર. તો મ શું થઈ ગયું, અહીંયા મ લુપ્ત થઈ ગયો અને તમારે અનુસ્વાર આવી ગયો ત્યાં. સમજો છો મારી વાત? એક્ઝામ્પલ થી વધુ તમને માહિતી આવે તેના કારણે એક્ઝામ્પલ લઈને આવ્યો છું. કિમ વત્તા ચિત, તમે જુઓ તો મ અહીંયા ગાયબ થઈ ગયો અને અહીંયા ટપકો આવી ગયો, કિંચિત. ક્લિયર છે આ એક્ઝામ્પલ? જે પહેલો વ્યંજન સંધિનો રૂલ છે બધાને ક્લિયર છે? કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો મને. હું આજે તમારા લગભગ વ્યંજન સંધિના રૂલ્સ છે બધા કરાવી દઉં છું, જેથી કરીને તમને વ્યંજન સંધિ આવે તો તમને ક્યાંય ઇશ્યુ નહીં આવે, ઠીક છે. સમ વત્તા કલ્પ સંકલ્પ, કિમ વત્તા ચિત કિમ ચિત, ઠીક છે. આવું કંઈ પણ આવે તો તમે લખી શકશો એક્ઝામની અંદર, ઠીક છે. ચલો અહીંયા, હેલો મીનુ રત્નોત્તર, હેલો અતુલ કુમાર, વેલકમ.
જો વ્યંજન સંધિનો સેકન્ડ રૂલ શું કહેવા માંગે છે તે આપણે જોઈ લઈએ. તો પદને છેડે મ પછી, પદને છેડે મ પછી અવર્ગીય વ્યંજન, અવર્ગીય વ્યંજન આવે જેમ કે ય, ર, લ, વ, સ, 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 હ. અવર્ગીય અને વ્યર્ગીય એટલે શું? તો અવર્ગીયમાં આ બધા આવે અને આના સિવાયના બધા વર્ગીય વ્યંજનમાં આવે. ક થી લઈને લગભગ આ ર સુધી, ક થી લઈને સ સ સ, ઓકે, ત થ દ ધ ન પ, પ બ ભ મ, ભ મ ર ય, ઓકે, કઈ વાંધો નથી. તો અહીંયા તમારે ક થી લઈને લગભગ ભ સુધીના લગભગ આવે, એટલે ભ સુધીના, ઠીક છે, એ બધા વર્ગીયમાં આવશે. અને આનો આખો ચાર્ટ હું તમને બતાવીશ, કારણ કે ચાર્ટ મને યાદ રહેશે તો તમને આખું સમજાવી શકીશ. એક વાર માટે તમે આને યાદ કરી લો, હું તમને આખો ચાર્ટ બનાવી આપું છું કેવી રીતે આવશે તે જોઈએ. વેઇટ અ મિનિટ, તમને ચાર્ટ આપી દઉં છું આખો, જેથી કરીને તમને ઇશ્યુ ના આવે. શબ્દકોશ જ આપી દઉં આખો. હેલો સંજય જિંજાલા, વેલકમ. જો આ શબ્દ ઉચ્ચારણ પ્રક્રિયા તમને કરાવી છે. જુઓ આપણે અહીંયા બોક્સ બનાવી કાઢીએ તો બધું સરળ રહેશે. થોડુંક બોક્સ આગુ પાછું થશે, બટ તમે ટેન્શન ના લેશો. કંઠ, કંઠીય, પછી આવે છે મિત્રો તાલવ્ય, પછી આવે છે મૂર્ધન્ય, પછી આવે છે મિત્રો અહીંયા દંત્ય, અને લાસ્ટમાં ઓસ્ટ્રિય આવે છે, ઠીક છે. તો અહીંયા ક, ખ, પછી અહીંયા આવે છે ઘ, ઘ, અને અહીંયા આવે છે મિત્રો ક, ખ, ગ, પછી તમારું આગળ આવે છે અંગ. ક, ખ, ગ, પછી અંગ આવે છે. અંગ, અંગ એટલે આ વાળું અંગ, ઠીક છે, અંગ કહેવાય આને, અંગ, ઠીક છે. અંગ માટે કઈક બીજો સિમ્બોલ છે, આ મિસ્ટેક થી લખ્યું છે, અંગ, 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 ઓલું અંશ કહેવાય, આને અંગ કહેવાય, બરાબર થી જોજો. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, તો ચ, છ, જ, જ અને અંશ, અંશ, આને અંશ કહેવાય, આને અંગ કહેવાય, બરાબર થી સાંભળજો. થોડુંક પહેલી વાર જોયું હશે તમને લાગશે કે આ શું ચાલે છે, તમને બધી ખબર પડશે, ટેન્શન ના લેતા તમે લોકો, ઠીક છે. ચલો પછી વાત કરું છું આગળ એમાં. અંચ પછી જ, એટલે પછી અહીંયા આવે છે મિત્રો ટ, થ, ડ, પછી આવે છે અહીંયા ટ, ઠ, ડ, ઢ, અણ, ઠીક છે. પછી અહીંયા આવે છે ત, થ, ડ, ધ, ન, ઠીક છે. પછી વાત કરીએ પ, પ, ફ, બ, ભ અને મ. આ તમારા જે થાય છે બધા વર્ગીય વ્યંજન થાય. કેવા થાય? વર્ગીય વ્યંજન. અને આ બધા કયા છે? આ બધા છે મિત્રો નાસિકીય, અને આ બધા અનુનાસિક. આ તમને ડેપ્થમાં ભણાવીશ, ટેન્શન આવશે તમે લોકો. કંઠીય, જે તમારો અવાજ છે બરાબર કંઠમાંથી નીકળે તેને કંઠીય કહેવાય. કંઠમાંથી નીકળે ક, ખ, ગ, ગ, તમે જોઈ શકો છો અહીંયા તેમ, બરાબર. જુઓ તમે કંઠમાંથી નીકળે તેને ક, ખ, ગ, ગ કહેવાય, બરાબર. આટલા જે વર્ડ છે એ કંઠીય વ્યંજન કહેવાય. આ કોટો તમારે યાદ રાખવો તો યાદ રાખી લેશો, બરાબર છે. જોડેલો છો ને ભાઈ, કોઈને કઈ કન્ફ્યુઝન નથી ને? ફટાફટ થી સાંભળશો મને પેલા તો. આ શું છે? આ મારે થોડું ઘણું મારે દોરીને આવવાની જરૂર હતી, મને ધ્યાન છે, બટ સોરી ફોર દેટ, વાંધો નથી. તમારા પાંચેક મિનિટ જે બી પગડ્યા છે એને હું કવર કરી નાખીશ, એનું ટેન્શન તમે ના લેતા, ઠીક છે, ઓકે. ચલો પછી જુઓ તાલવ્ય, તાળવા. દંત્યમાં છે ને તો નો આવે ને, મતલબ શું કહે છો? દંત્યમાં છે ને તો નો આવે, દંત્યમાં. હું દંત્યની પણ વાત કરી લઉં. દંત્યમાં શું હોય? તમારા દાંત ભેગા થાય, ત બોલો, ત, થ, દ, ધ, ન, તમે બોલશો તો તમારા દાંત ભેગા થશે. હું તમને ટ્રીક એટલા માટે આપું છું, આ કંઠ્ય, તાલવ્ય અને મૂર્ધન્ય સુધી આપણને ખબર નહીં પડે કે શું થાય. આપણે મોઢાની અંદર થાય છે, કંઠ્ય એટલે કંઠમાંથી અવાજ નીકળે,
અહીંયા થોડુંક વાઇબ્રેશન થાય આપણને, ઠીક છે? અહીંયા ક ખ ગ ગ આટલે સુધી તમને વાઇબ્રેશન થશે. પછી તાડવાનો, તાડવાથી થાય ચ, આ તાડવું હડે તમારું. આ જીભ છે એ જીભ ઉપરના તાડવાને અર્શ, આ જીભ છે એ ઉપરના તાડવાને અર્શ. ચ છ જ જ. હેલો સોલંકી, શ્રદ્ધાબા, હેલો હેમન ગઢવી, થોડુંક સમજવાનો ટ્રાય કરજો, કારણ કે હું તમને કમ્પ્લીટલી નહીં બતાવી શકું, બટ તમારી જીભ છે એ ઉપરના તાડવાને અર્શે, અહીંયા ઉપર, બરાબર? તો એ તમે બોલશો ત્યારે છ છ જ જ આવશે, ઠીક છે? ત્યારબાદ મૂર્ધન્ય. તો મૂર્ધન્ય છે પાછળનું તાડવું, પાછળના તાડવામાં ટ, પાછળના તાડવામાં ઉપર અડશે ટ ઠ ડ ઢ. પછી વાત કરીએ દંત્ય. દંત્યમાં તમારા દાંત ભેગા થાય, તમે ત બોલો ત થ દ ધ ન, તમારા દાંત ભેગા થયા, થાય છે? તમે ટ્રાય કરજો, જો થાય તો તમે થંબ આપશો જરૂરથી, ઠીક છે? તમે ટ્રાય કરો, તમે મને કમેન્ટ બોક્સમાં કહેશો કે હા થાય છે એમ, બરાબર? કારણ કે આ બધું નામ એ પ્રમાણે જ આપ્યા છે કે જે પ્રમાણે એનું વર્ક છે. ઓકે, જે પ્રમાણે એનું વર્ક છે તે પ્રમાણે જ નામ આપ્યા છે. હવે તમે જુઓ, પ બોલો, પ પ બોલશો. ઓકે, ના બોલી રહ્યા છો તમે લોકો. પ જો થશે, થશે, થશે. ત થ દ ધ ન, થાય છે, થાય છે. ડિમ્પલ ગલાની, થાય છે, તમે ટ્રાય કરો. થોડાક પણ ટચ તો થતા જ હશે, એના કારણે નામ દંતી આપ્યું છે. પરફેક્ટ મેથડ છે આઈડિયા તમને આ શબ્દ ઉચ્ચારણ પ્રક્રિયા સમજાવવાની. આનાથી બેસ્ટ લેવલનું હું, આનાથી બેસ્ટ લેવલનું કહેવાય ને, હું નહીં પ્રોવાઈડ કરી શકું તમને. ઓકે, થોડોક તમે ટ્રાય કરશો, ઠીક છે? પછી ઔષ્ટ્ય. તમે પ બોલો, તમારે હોઠ ભેગા થશે, બંને ઉપરના અને નીચેના હોઠ ભેગા થશે. થાય છે કે નથી થતા જુઓ તમે. પ ફ બ ભ મ, થશે, 100% થશે, ઠીક છે? થશે જ આવી ગયો. આપણે શું છે, બુકમાં અલગ અલગ આપ્યું છે ને, તો બુકમાં આપણે એને જોઈને શું કરીએ છીએ, અવોર્ડી કરીએ છીએ. આ શું વળી, આવું કોણ તૈયાર કરે એમ આપણને એમ થાય. આ શું વળી, આવું કોણ તૈયાર કરે, આપણે એમ કહીને અવોઈડ કરીએ છીએ કે નથી કરતા? સાચું કેજો મને, તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ આપજો સાચેમાં, કે અવોઈડ કરીએ છીએ કે નથી કરતા? આપણે કરીએ છીએ ને અવોઈડ, આવું ખાલી અલગ અલગ જોઈએ ત્યારે. બટ આવું કંઈક સમજમાં પડે કે આવું કંઈક સમજમાં પડે કે હા આવામાં કંઈક આવશે, તો આપણે એને સમજવાનો ટ્રાય કરીએ છીએ, ઠીક છે? તો આ તમારા જે નાસિક એટલે નાકમાંથી નીકળે અવાજ, મતલબ અંગ તમારે થોડુંક નાકમાંથી નીકળશે અવાજ, થોડુંક નાકનો, જેમ હિમેશમાં ગીત ગાય છે ને એ રીતે થોડુંક નાકમાંથી નીકળે અવાજ, એને નાસિકીય કહેવાય, ઠીક છે? અને અનુનાસિક, ઠીક છે ગાઈસ? તો આ આ થોડું ઘણું છે, એને તમે સમજી લો. આવતીકાલે હું તમારી માટે જે લેક્ચર, આવતીકાલે સાંજે અથવા પરમ દિવસ મોર્નિંગમાં તમારી માટે લેક્ચર લઈને આવીશ, ત્યારે ફરી વાર આખે આખું જે છે અલ્પ પ્રાણ, મહાપ્રાણ, ઘોષ, અઘોષ એ આખું લઈને આવીશ. અત્યારે તમને વર્ગ સમજાવવાના હતા કે વર્ગીય વ્યંજન કોને કહેવાય અને અવર્ગીય વ્યંજન કોને કહેવાય તે સમજાવવાનું હતું. તો ક થી લઈને આ મ સુધી જે છે એને વર્ગીય વ્યંજન કહેવાય, ય થી લઈને હ સુધી. ઓકે, મોર્નિંગમાં નહીં આવું, નાઇટમાં લઈ લઈશ, 9 વાગે, ઠીક છે? નાઇટમાં 9 વાગે ઓર 8 વાગે, જે પણ તમને અનુકૂળતા આવે તે પ્રમાણે મને લાસ્ટમાં ટાઈમ કહેશો બધા મિત્રો, ઠીક છે? ચલો, તો આ તમને ક્લિયર શબ્દ ઉચ્ચારણ પ્રક્રિયામાં 80% પણ ક્લિયર છે કે 100% ક્લિયર હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દો ફટાફટ. મારાથી બને છે એટલું તમને સમજાવવાનો પૂરેપૂરો ટ્રાય કરું છું, બરાબર? એવું નથી કે હું નથી સમજાવવા ટ્રાય કરતો, પણ પૂરેપૂરો ટ્રાય કરું છું, ઠીક છે? મોર્નિંગમાં નહીં રાખું, ટેન્શન ના લેશો, મોર્નિંગમાં નહીં રાખું, 8 વાગે અથવા 9 વાગે રાખીશ રાત્રે, ટેન્શન ના લેશો એના માટે. તમારા માટે જ લેક્ચર રાખીશ એટલે તમારા ટાઈમને અનુકૂળતા પ્રમાણે જ આવીશ, એનું ટેન્શન ના લેતા તમે લોકો. ચલો, ઠીક છે? તો આ તમને યાદ, આને વર્ગીય વ્યંજન કહેવાય બધા, ક થી લઈને મ સુધી, ઠીક છે? આ થોડું ઘણું પ્રેક્ટિકલ કરીશું ને તો જ આપણને યાદ રહેશે, મને સેલ્ફ એક્સપિરિયન્સ છે આનો એના કારણે, ઠીક છે? ચાલો, તો અવર્ગીય વ્યંજન અને વર્ગીય વ્યંજન તમારા માઇન્ડમાં હવે ક્લિયર હોવું જોઈએ, ક થી લઈને મ સુધીનું, ઠીક છે ગાઈસ? અને પછી ય ર લ વ સ સ હ, આ બધાના પણ કંઈક નામ છે, આમને કંઈક અલગ નામથી ઓળખવામાં આવે છે કે આ કયા પ્રકારના સ્વર છે, તો એ વ્યંજન છે, તો આપણે એને આવતીકાલના સેશનમાં ડિસ્કસ કરીશું કે આમને પણ કંઈક અલગ નામ આપવામાં આવ્યું છે, બરાબર? મરમર વ્યંજન એવું કંઈક નામ પણ છે,
કોઈકમાં અલગ નામ છે, કોઈકમાં દંતીય છે, કોઈકમાં ઔષ્ટ્ય છે, તાલવ્ય ઔષ્ટ્ય છે, બે કોઈકમાં બે મિક્સ છે. એ બધી વાતો આપણે આવતીકાલે ડિસ્કસ કરીશું, ઠીક છે? ઓકે, હેલો દિયા, વેલકમ. ચાલો, તો તમે જુઓ અહીંયા પદને છેડે મ પછી અવર્ગીય વ્યંજન આવે તો એક્ઝામ્પલ થી સમજીએ. સમ વત્તા વેદન, તો સંવેદન, સમ વત્તા વેદન, સંવેદન. પછી મિત્રો આગળ વાત કરીએ સમ વત્તા યોગ સંયોગ. સમ વત્તા યોગ સંયોગ જેમ આપણે ઓલામાં ડિસ્કસ કર્યું તે રીતે જ છે, પરંતુ વર્ગીય માટે થોડુંક અલગ છે અને અવર્ગીય માટે થોડુંક અલગ છે. ઠીક છે, આ તમારો રોલ થઈ ગયો. એની અંદર આગળ વાત કરું છું, એની અંદર જ વ્યંજન સંધિના નિયમ પદને છેડે મ પછી સ્વર આવે, મ પછી સ્વર આવે તો મ ની સાથે બળી જાય. જેમ કે મ પછી અહીંયા ઈ આવે, મોટો ઈ, તો એ મી ફેરવાઈ જાય મી માં. મ પછી તમારો નાનો ઈ આવે તો એ આ રીતે ફેરવાઈ જાય મી માં. ઠીક છે, ક્લાસ ફ્રી કર, મારે ક્લાસ ફ્રી કરવું તો બધા ટોપિક સબ્જેક્ટ પ્રમાણે આવશે. મતલબ મને નથી ખબર પડતી તમે કોર્સ પરચેસ કરવા માંગો છો કે ફ્રીમાં સ્ટડી કરવા માંગો છો, એ મને કમેન્ટ બોક્સમાં કરશો કમેન્ટ. ચલો આ ક્લિયર છે, આનું એક્ઝામ્પલ લઈ લો તમારી માટે. સમ વત્તા ઈચ્છા, તમે જોઈ શકો છો તેમ અહીંયા આ મોટો ઉ છે તો તમારું આ મ છે, મેં તમને કેમ કહ્યું તેમ મોટો મી આવશે. ક્લિયર છે આટલું તમારા માઇન્ડમાં. હવે વાત કરીએ સમૃદ્ધ, સમૃદ્ધ ની વાત કરીએ તો સમ વત્તા રુદ્ધ છે તો સમૃદ્ધ આવે આ રીતે. ક્લિયર છે બધાને? હા, પરચેસ કરવું છે તો તમને બધા સબ્જેક્ટ મળશે, ટોટલી બધા જ સબ્જેક્ટ. હું પોતે સેલ્ફ તમારા બધા સબ્જેક્ટ પૂરા કરવાનો છું જ, બાકી બધા એજ્યુકેટર પણ તમને સબ્જેક્ટ કરાવશે. અને બેચ કોર્સ થાય છે એ તો અલગ જ, બેચ કોર્સ થાય છે એ તો અલગ જ થાય છે તમારી માટે. ઠીક છે, યસ, હેલો મયુર પરમાર, વેલકમ. ચલો આ બધાને ક્લિયર છે. ઓકે, જેને પણ કોર્સ પરચેસ કરવો હોય કે તો કોર્સ રિલેટેડ કંઈ પણ ક્વેરી હોય તો હું એક નંબર આપું છું મારો પોતાનો, ત્યાં તમે મને વોટ્સએપમાં કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાં તમે મને કોન્ટેક્ટ કરી લેજો વોટ્સએપની અંદર, તો હું તમને માહિતી આપી દઈશ. બરાબર, કોર્સ પરચેસ કરવો નહીં કરવો તમારા હાથમાં, કોર્સમાં શું છે એ બધી માહિતી તમે મારી સાથે મેળવી શકો છો. ઠીક છે, ચલો સમ વત્તા ઈચ્છા સમીક્ષા આ તમને ક્લિયર છે માઇન્ડમાં. હવે વાત કરું છું આગળ, અનુનાસિક સિવાયના કોઈ પણ વર્ગીય વ્યંજન પછી મૃદુ, મૃદુ એટલે ઘોષ વ્યંજન કે સ્વર આવે તો આગલા વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન આવે. હવે ત્રીજો વ્યંજન એટલે શું? જે આપણે જોઈ ગયા એમાં ત્રીજો વ્યંજન. સમજાવું કેવી રીતે, તમને સમજાવી દઉં કેવી રીતે. રૂલ તમને યાદ નહીં રહે પણ રૂલ એક્ઝામ્પલ આપીશ તો એક્ઝામ્પલથી રૂલ યાદ રહેશે પણ રૂલથી એક્ઝામ્પલ યાદ નહીં રહે. ઓકે, જો અહીંયા જુઓ, સત વત્તા બુદ્ધિ, તો સદ વત્તા બુદ્ધિ થઈ ગયું એનું, એટલે સદબુદ્ધિ. સમજો છો મારી વાત? જુઓ તમે અહીંયા અનુનાસિક સિવાયનો કોઈ વર્ગીય વ્યંજન પછી મૃદુ ઘોષ વ્યંજન કે સ્વર આવે. આ છે મિત્રો ઘોષ વ્યંજન છે, આવી રહ્યો બુ, બુદ્ધિ છે બુ વાળું. બરાબર, આ આ છે ઘોષ વ્યંજન છે, આ આ છે ઘોષ વ્યંજન છે. ઠીક છે, અને આ અનુનાસિક સિવાયનો વ્યંજન છે. તમે જુઓ અહીંયા અનુનાસિક સિવાયનો વ્યંજન, અનુનાસિક વાળો વ્યંજન છે. જોઈ શકો તમે અહીંયા, જુઓ ત, તમને દેખાય છે ત અહીંયા, શું કહ્યું હતું? ત પછીનો ત્રીજો વ્યંજન, ચ ની લાઈનમાં ત્રીજો વ્યંજન, એટલે પહેલો બીજો અને ત્રીજો, દ આવી ગયો. સત વત્તા બુદ્ધિ કીધી તો આપણે જોયું અહીંયા કે ત ની જગ્યાએ દ થઈ ગયો, પછી આ રીતે થાય ને દ. બરાબર, સમજો છો મારી વાત? રૂલ પ્રમાણે શું હતું કે ત નો દ થઈ જાય, કેવી રીતે? ત નો ત્રીજો, ત્રણની હરોળમાં ત્રીજો, એવું જ રૂલ હતો ને. બધાને ક્લિયર છે કે નહીં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો, અથવા ફરીવાર તમને સમજાવું. યસ, કન્ફ્યુઝન હતો, કન્ફ્યુઝન કહેશો કે મને કન્ફ્યુઝન છે, બાકી હું તમને પરફેક્ટલી એક્ઝામ્પલ સાથે સમજાવું છું અને મેં એના માટે જ આ મેં દોર્યું છે આ રીવા, જેથી કરીને તમે ઇઝીલી સમજી શકો. ઓકે, આ સમજાવવું જરૂરી હતું પહેલા એના કારણે. ઠીક છે, એટલે ત નો ત્રીજો વ્યંજન છે દ આવે. બરાબર, એટલે આ તમારું દ થઈ ગયું. ઠીક છે, જુઓ હવે, જુઓ અહીંયા સટ વત્તા આનંદ, જુઓ તો ટ છે, ટ નું સૂત્ર ડ થઈ જાય કેવી રીતે? જુઓ
જુઓ, ટ કયો છે મૂર્ધન્યમાં એનો ત્રીજો, એની લાઈન નો ત્રીજો એટલે ડ થઈ ગયો. એટલે શટ વત્તા આનંદ હોય તો આપણે શું લખીએ છીએ? સડાનંદ લખીએ છીએ ને પરીક્ષાની અંદર પણ આપણે, બરાબર. પછી જુઓ ચિત વત્તા આનંદ, તો ત નો શું થઈ ગયો? તો દ થઈ ગયો અહીંયા. એ રીતે તમે દરેકે દરેક ની અંદર તમે કરી શકો છો ચિદાનંદ, બરાબર, સત ચિદ આનંદ. ઓકે, ક્લિયર છે બધાને? આવી જુઓ, કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. રૂલ છે, રૂલ ને તમને પ્રેક્ટિકલ જ સમજાવીશ. એવું કઈ આખી લાઈન તમને યાદ નહીં કરાવડાવું કે આ લાઈન યાદ રાખી લો, હું તમને પ્રેક્ટિકલ થી વધારે સમજાવવા માંગુ છું, બરાબર. કારણ કે રૂલ બધી બુકમાં છે, રૂલ જ વાંચવા હોત તો અહીંયા હું તમારી સામે શું કામ આવું, બરાબર. એ પણ વાત છે ને એના કારણે. ઓકે, ચલો આગળ વાત કરીશું. હવે વ્યંજન સંધિનો પાંચમો નિયમ જોઈએ. તો રૂપાંતરિત થતા વ્યંજનો, સ નો સ થઈ જાય, ટ નો ટ થઈ જાય, સ નો સ થઈ જાય, ટ નો ચ થઈ જાય, ક્યારે થાય તો જોઈએ એને પણ. જો સત વત્તા ચરિત્ર, તમે જોઈ શકો છો અહીંયા તેમ સત વત્તા ચરિત્ર. હા, થેન્ક યુ સો મચ સુમિત્રા બારિયા, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ સંજય કુમાર સિદ્ધુપુરા. ઓકે, તો જુઓ ત નો શું થાય? ચ થાય. જોજો બરાબર, આવું તમને કઈક દેખાય, જોજો બરાબર થી. હા, થેન્ક યુ સો મચ જિગીસા, હેલો સુમિરા તારા, હેલો બબીતા. ઓકે, સત વત્તા ચરિત્ર જુઓ, ત વત્તા ચ, ત વત્તા ચ. થેન્ક યુ સો મચ મહેશ કુમાર, મહેશભાઈ, થેન્ક યુ સો મચ. ઓકે, ત વત્તા ચ થાય તો શું થઈ જાય એરુએ? થેન્ક યુ સો મચ વિવેક ભટ્ટ. ત વત્તા ચુ થઈ શું થઈ જાય? ચ થઈ જાય. જુઓ સચરિત્ર, મેં તમને જેમ કહ્યું તેમ ત નો ચ થઈ જાય, ત નો શું થઈ જાય? ચ થઈ જાય. તમે બીજા વાક્યમાં જુઓ, ત વત્તા ચાર, ઉત વત્તા ચાર, તો ત નો શું થઈ જશે? અહીંયા ચ થઈ જશે, મતલબ ઉચ્ચાર, ઉચ્ચાર થઈ જશે. ઓકે, ત્યારબાદ જુઓ તમે સ છે એનો શું થઈ જવાનો? સ નો થઈ જવાનો તમારો, અહીંયા ચ થઈ જવાનો આવી રીતે. ઓકે, તો નિશ્ચિંત, સ નો થઈ જાય, સ નો ષટકોણ થઈ જાય, અહીંયા સ નો ષટકોણ થઈ જાય. જેમ કે અહીંયા આ સ આપ્યો છે આપણને, સોરી આ વાળો સ, સોરી સ નો આયરો આ સ, ઠીક છે. આ રીતે તમે કરી શકો છો. અહીંયા આ અહીંયા લગભગ છે ને આ વાળો નિશ આવે, અહીંયા મારીથી મિસ્ટેક થઈ છે લખવામાં, નિશ વાળું થઈ છે, નિશ વત્તા ચિંત, સ નો સ થઈ જાય, ઠીક છે. એટલે નિશ્ચિંત આપણે એને લખતા નથી, બટ છે તો તે જ વસ્તુ, ઠીક છે. ચલો નિશ્ચલ, અહીંયા છે આ વાળો સ આવશે, નિશ્ચલ આવે, ઠીક છે. આ આવશે તમારો સસલાનો સ આવશે, થોડીક મિસ્ટેક છે એને કરેક્ટ કરું છું, બીજું કાંઈ નથી, ઠીક છે. તો નિશ્ચલ આવે. આ ક્લિયર બધાને? કોઈને ક્યાંય કન્ફ્યુઝન છે આની અંદર? ચલો, રૂલમાં કોઈને ક્યાંય કન્ફ્યુઝન નથી ને. હું આગળ વધી જઉં છું. હવે ત થ દ ધ પછી સ આવે તો ત થ દ ધ નો ચ થાય અને સ નો છ થાય. જુઓ આ રૂલ પણ ઇમ્પોર્ટન્ટ છે તમારી માટે. જુઓ ત થ દ પછી મિત્રો સ આવે, મતલબ દ પછી શું છે? અહીંયા તમે જુઓ સ છે, બરાબર. તો એનો શું થઈ જાય? ચ થઈ જાય. આ ચ થઈ ગયો, દ નો ચ થઈ ગયો કે નહીં થઈ ગયો? અહીંયા જુઓ, બરાબર. અને સ હતો અહીંયા શ્વાસમાં, સ છે ષટકોણનો સ, એ છ થઈ ગયો. અહીંયા આનું છ થઈ ગયું કે નહીં? ઉચ્છવાસ, ઉચ્છવાસ થયું, બરાબર. રૂલ છે, રૂલ યાદ રાખજો, પરીક્ષા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે બધા રૂલ્સ, ઠીક છે. પછી વાત કરું અધ વત્તા શીર, તો મેં તમને જેમ કહ્યું ત થ દ પછી જો સ આવે, સ આવે, આ શ્વાસ વાળો પણ ષટકોણનો સ જ છે, કારણ કે તમે આના માટે પણ તમે લખશો તો સ વત્તા વ જ આવે. બપોરે મેં તમને સંધિ છૂટી પાડવાની કીધી હતી ત્યારે આ સંધિ આપણે છૂટી પાડી હતી, પાડી હતી કે નહીં ભાઈ? સ્વ માટેની સંધિ આપણે છૂટી પાડવાની હતી ત્યારે આપણે સંધિ છૂટી પાડી હતી. એટલે આ શણે સ જ આવશે એની અંદર. એટલે કોઈ મિત્ર એમ ના સમજતા કે સર અહીંયા તો સ નથી તો તમે કેવી રીતે કહો છો? તો સંધિ તમે છૂટી પાડો એટલે તમને પરફેક્ટ ખબર પડી જાય કે ના, શણે સ જ આવે છે અહીંયા, બરાબર. એટલે માઇન્ડમાં કન્ફ્યુઝન ના લેવી જતા, ઠીક છે. અધ ધનો શું થઈ ગયો? અડધો ચ થઈ ગયો. અને સ નો શું થઈ ગયો? છ થઈ ગયો. દેટ મીન્સ અચ્છે તમારો આન્સર થઈ ગયો. ચાલો, ક્લિયર? આ રૂલ બધાને ક્લિયર છે? ડન. હેલો વિરલ કુમાર, વેલકમ. ઓકે, ડન. હજી હું તમારી માટે ટ્રાય કરીશ કે ગુજરાતી અને ઇંગ્લિશ, ગુજરાતી અને ઇંગ્લિશના કહેવાય ને કે સારા સારા એક્ઝામ્પલ અને સારા સારા રૂલ લઈને આવીશ, જેથી કરીને તમને ગુજરાતી ઇંગ્લિશમાં તકલીફ નહીં પડે.
કોમ્પ્યુટરમાં પણ એવું જ કરીશું. ઓકે, ફરીવાર રિપીટ કરું છું, જુઓ ફરીવાર રિપીટ કરી દઉં છું એટલે તમારું રિવાઇઝ થઈ જાય. જે મિત્રો નથી સમજણ પડી તે મિત્રો સમજી લેશો. ધનો છ કેમ થાય? રૂલ છે સંજય ચિંજાલા, રૂલ છે. આવું કંઈક આવે તો જ, આવું કંઈક આવે તો જ. સંધિનો રૂલ છે, આવી રહ્યો આ બુકમાં છે, તે જ હું તમને સમજાવી રહ્યો છું. ઉદ વત્તા શ્વાસ, જોજો બરાબર અહીંયાથી. તો જુઓ ત કેમ ધનો છ કેમ થાય છે હું તમને જણાવું. જુઓ અહીંયા રૂલ તમે વાંચો, અહીંયા ઉપર ત થ દ ધ પછી શું આવે? સ આવે. જુઓ આ દ છે ઉદ વત્તા, ઉદ વત્તા પછી શું છે? આ શ્વાસ. આ સ છે શરણાઈ નો સ વાળો જ છે ને, મેં તમને સંધિ છૂટી પાડીને બતાવી છે એટલે ફરી વાર નથી કેતો, તમને યાદ હશે આ રૂલ. ઠીક છે, દ પછી શું આવ્યો? શરણાઈ નો સ આવ્યો. આવ્યો કે નથી આવ્યો તમને જ રૂલ સમજાવું છું, તમારા થકી મને કહેશો દ પછી સ આવ્યો કે નથી આવ્યો. ફટાફટથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો, થંબ આપી દેશો તમારા બધાના. આવ્યો ને, દ પછી શું આવ્યો? સ આવ્યો. ઠીક છે, સ આવી ગયો. તો સ આવે તો અહીંયા વાત જ કેટલી શરૂ થાય, સ આવે તો ત થ દ ધ નો ચ થઈ જાય. સમજ્યા મારી વાત? રૂલ છે, રૂલના કારણે આપણે દ ત થ દ એવું ખાલી દ નો છ નથી કરતા, ત નો કરીએ, થ નો કરીએ, દ નો કરીએ અને ધ નો કરીએ. ચાર જે આપણા વ્યંજન છે એનો આપણે છ કરીએ છીએ, પરંતુ ક્યારે? પાછળ શરણાઈનો સ આવવો જોઈએ, અહીંયા અહીંયા શરણાઈનો સ આવવો જોઈશે તો જ તમે કરી શકશો. ઠીક છે, એટલે દ છે અથવા ધ છે અથવા થ છે અથવા થ છે એનો તમે ચ કરશો, અને જે શરણાઈનો સ છે એનો તમે છ કરશો. સમજી ગયા હવે તમે લોકો? ઓકે, તેને કારણે આ દ નો ચ થઈ ગયો અને શ્વાસમાં સ હતો એનો છ થઈ ગયો, દેટ મીન્સ ઉચ્છવાસ થઈ ગયો. હવે નથી કન્ફ્યુઝન ને કોઈને, ચાલો ડન છે. હવે હું આગળ વધી જઉં છું નેક્સ્ટ ટોપિક તરફ. ચાલો, તો હવે તમારી માટે થોડી ઘણી ક્વિઝ લઈને આવ્યો છું. મને ક્વિઝ ની થોડીક મજા આવે છે, તમે લોકો આન્સર આપો છો ને, આ ક્વિઝમાં થોડી ઘણી મજા આવે છે. ચાલો, પાંચ છ ક્વેશ્ચન ક્વિઝ ના લાવ્યો છું, જેથી કરીને તમે કંટાળો નહીં અને તમને સારી એવી સંધિ જોડો સંધિ છોડો પણ આવડી જાય એ કરીને, બરાબર? ચાલો, તો ગંગા વત્તા ઉર્મી, કોઈ મિત્રે ડિરેક્ટલી આન્સર નથી આપવાનો, પોલમાં આન્સર લેશો તમારા નામ ડિસ્પ્લે થશે, તમે જોજો આરામથી. ઠીક છે, ગંગુર્મી ઓપ્શન એ, ગંગુર્મી ઓપ્શન બી, ગંગુર્મી ઓપ્શન સી, આપેલ પૈકી એક પણ નહીં. તો તમને હું પોલ આપું છું, પોલમાં આન્સર લેશો આરામથી તમે લોકો. ચલો, ઈ ઓપ્શન તમને આપતો નથી, બરાબર? પોલ આપું છું, પોલમાં દરેકે દરેક મિત્રોએ આન્સર લેશે. 45 સેકન્ડ આપું છું, દરેક મિત્રોના આન્સર અહીંયા આવી જવા જોઈએ, જેટલી ઝડપથી આન્સર આપી શકો તેટલી ઝડપથી. જુઓ, એક એક ખાલી તમે કોમન સેન્સ અહીંયા યુઝ કરશો કે તમે ઉર્મીનો અહીંયા મી જુઓ, આ તો ચેન્જ નહીં થાય ને સંધિમાં, આ તો સંધિમાં ચેન્જ નહીં થાય ને, આ મી તો આનો જ રહેવાનો. હવે તમે કોમન સેન્સ નો યુઝ કરો અહીંયા કે આ ગંગુર્મીમાં તો મી બદલાઈ ગયો એટલે આ ખોટું, આ એલિમિનેટ થઈ ગયું. આ મી જુઓ, આ એલિમિનેટ થઈ ગયું. તમે એક પણ નહીં તો લખી નહીં શકો, તમે આ મી જુઓ. રહી ગયો એકમાત્ર એક જ ઓપ્શન, જે છે મિત્રો સી ઓપ્શન. એલિમિનેશન શીખશો તો પણ તમને આન્સર આવશે, 100% આવશે. પાછળનું કદી ચેન્જ નહીં થાય, આવાડું આવાડું જે છે આ વ્યંજન છે કદી શેર નહીં થાય, પાછળનું ચેન્જ નહીં થાય. ઠીક છે, સમજે મારી વાત? એ તમે ધ્યાન રાખજો ખાસ. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન લઉં છું તમારી માટે. સપ્ત વત્તા ઋષિ, તો તમારે આનો આન્સર આપવાનો છે પોલની અંદર, મને પોલમાં જ આન્સર આપશો તમે લોકો. સપ્તોષી એક્ઝેક્ટલી, હા એક્ઝેક્ટલી. 45 સેકન્ડ તમને આપું છું, ઝડપથી આન્સર આપશો. ભૂલ ના કરતા પહેલાવાળી, પ્લીઝ પહેલાવાળી ભૂલ ના કરતા, બાકી બીજી મિસ્ટેક છે એ ચાલશે, પહેલાવાળી ભૂલ ના કરતા. આ લાસ્ટમાં તમે ચેક કરો, સી તમારે બદલાવાનો છે નથી બદલાવાનો ને, તો આ તો તમારે એલિમિનેટ થઈ જ ગયું, આ તો તમારે એલિમિનેટ થઈ ગયું ને, બરાબર? ડન, આ તમારું એલિમિનેટ થઈ ગયું. હવે આ સ્ત્રી તો નહીં બદલાય ને, આ સી છે તો આ તો નહીં બદલાય ને, એટલે આ પણ એલિમિનેટ થઈ ગયું. દેટ મીન્સ તમારો સાચો આન્સર છે એ બી બનશે. સમજો છો મારી વાત? એટલે આપેલ પૈકી એક પણ નહીં એ તો આવડત નથી. ઠીક છે, આ સપ્તોર્ષી બન્યું. ક્લિયર ગાઈઝ? તો આ રીતે તમે એક્ઝામમાં એલિમિનેશન કરીને પણ આન્સર સુધી પહોંચી શકશો. થોડુંક 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 તર્કશક્તિ યુઝ કરશો, 100% તમને એક્ઝામમાં આન્સર મળશે. ઠીક છે ગાઈઝ, ચાલો હું આગળ વધું છું. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ.
મહાવત્તા ઋષિ આની અંદર મિસ્ટેક ના કરતા હવે તમે લોકો આની અંદર મિસ્ટેક ના કરતા જે મેં તમને મિસ્ટેક બતાવી છે એ તો ના જ કરતા પ્લીઝ ચાલો પોલમાં આન્સર લેશો વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ સી આન્સર આપી રહ્યા છો દરેકે દરેક મિત્રોએ વેરી ગુડ મહર્ષિ આ તમારું કોન્ફિડન્સ લેવલ અપ થાય અને તમને થોડા ઘણા નવું નવું જોવા મળે તેના કારણે થોડી ઘણી ક્વિઝ રાખવાનું પ્રયોજન હોય છે બાકી કોઈ નવો પ્રયોજન નથી કે ક્વિઝ વેળે તમને આકર્ષવા એવું કંઈ નથી તમને થોડું ઘણું રૂલ્સ શીખવા મળે પ્લસ થોડી ઘણી ટેકનિક શીખવા મળે તમને ઠીક છે ચાલો સપ્તર્ષિ કેમ થયું સપ્તર્ષિના સપ્તર્ષિ હા તમને જણાવી દઉં છું એ વિશે પણ એક જ મિનિટ તમને જણાવી દઉં છું એ વિશે પણ ઠીક છે આ તમારું મહર્ષિ થાય હા એક્ઝેક્ટલી અહીંયા સપ્તર્ષિ આવે સપ્તર્ષિ નહીં આવે મારી મિસ્ટેક છે અહીંયા લખવામાં સપ્તર્ષિ આવશે સોરી ફોર ધેટ સપ્તર્ષિ ક્લિયર આ તમે થોડું ચેન્જ કરી લેજો બટ જે આપણે રૂલ છે એ રૂલમાં કઈ ચેન્જ નથી થોડું ઘણું એની અંદર છે સપ્તર્ષિ છે ઠીક છે હા ડન થેન્ક યુ સો મચ થોડીક એ મિસ્ટેક કાઢવા માટે ડેટ ઇઝ ઓકે બટ મિસ્ટેક તમારા માઇન્ડમાં લઈને નથી જવાની સપ્તર્ષિ આવે આનો આન્સર ઠીક છે રહેવાનો તો આ જ આન્સર સી વાળો જ ઠીક છે ચલો બધાને ક્લિયર છે હા એક પણ નહીં એટલે સાચું 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 ભાઈ સાચું સાચું ભાઈ ઓકે 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 આ ક્વેશ્ચનને આપણે એલિમિનેટ કરીએ છીએ આ ક્વેશ્ચનને આપણે એલિમિનેટ કરીએ છીએ બાય મિસ્ટેક મારે અહીંયા સપ્તર્ષિ થઈ ગયું થોડું ઘણું ભાવનામાં બેહી ગયા તેના કારણે ઠીક છે ચલો હેલો મનીષસિંહ વેલકમ હેલો અક્ષર પરમાર વેલકમ ઠીક છે ચલો ઓકે ગાઈસ પિતૃવત્તા આજ્ઞા પિતૃજ્ઞા 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 પિત્રાજ્ઞા આમાં તમને 100% કન્ફ્યુઝન થશે 100% આની અંદર તમે સાચા આન્સર સુધી પહોંચજો આની અંદર ટ્રાય કરજો આરામથી આન્સર આપો કોઈ વાંધો નહીં તમને 45 સેકન્ડ આપું છું હું તમને આની અંદર તમે 100% કન્ફ્યુઝ થશો કન્ફ્યુઝ થાવ એવા જ મૂક્યા છે મેં આની અંદર ઓપ્શન 23% લોકોના સાચા આન્સર છે તમે વિચાર કરો હવે ચાલો એકે ઓપ્શન એવો નથી કે જે તમને કન્ફ્યુઝન પેદા ના કરે માઇન્ડ ની અંદર ઠીક છે જુઓ પિતૃ વત્તા આજ્ઞા બરાબર થી જોજો તો પિત્રાજ્ઞા આન્સર તમારો બને અહીંયા પિત્રાજ્ઞા ઠીક છે પિત્રાજ્ઞા આન્સર તમારો બને છે ઠીક છે યાદ રાખજો આને પણ બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એક્ઝામ માટે આવી રહ્યો ઠીક છે ગાઈસ હા આ યાદ રાખી લેજો આ થોડુંક છે ને અપવાદ સ્વરૂપ છે આવી રહ્યો અપવાદ સ્વરૂપ એટલે આ રૂલ ને ફોલો નથી કરતું આવી રહ્યો જો આપણે રૂલ ને ફોલો કરવા જઈએ ને તો રૂલ નથી ફોલો થતો આની અંદર એ પરફેક્ટ વાત છે અહીંયા એટલે તમે રૂલ ને થોડું ઘણું ફોલો કરવા જશો ત્યાં તમારે ઇસ્યુ પેદા થશે એના કારણે ઠીક છે પિત્રાજ્ઞા આન્સર આવશે આનો ઠીક છે ગાઈસ ચાલો 9 વત્તા ઉઢા શું તમારો સાચો આન્સર બને છે અહીંયા પણ મેં તમને થોડુંક જીપીએસસી ટાઈપનો ઓપ્શન આપી કાઢ્યો છે નવોડા નવડા આપેલ બંને કે આપેલ પૈકી એક પણ નહીં આ વખતની ડીવાયએસઓ એક્ઝામ તમે આપી હોય કદાચ તમને આવા ઓપ્શન જોવા મળ્યા હશે થોડુંક હા ચલો બટ તમે આન્સર સુધી પહોંચી શકશો તમે લોકો ઘણા મિત્રો છે એ બી આન્સર આપશે 100% આપશે બટ તમે તમારા આન્સરને વળગી રહેશો 100% સાચા આન્સર સુધી પહોંચી શકશો કન્ફ્યુઝ ના થાવ તમે વાંચેલું હોય ક્યાંક તો તમે આન્સર ઇઝીલી આપી શકશો એનો ટેન્શન ના લેશો તમે લોકો ચાલો આઈ થિંક બી તમે બી આન્સર આપી રહ્યા છો ઓકે 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 ગાઈસ તો અહીંયા તમે જુઓ 9 પછી ત્યાં અ આવે બરાબર જ્યારે આપણે સંધિ છૂટી પાડીએ ને 9 વત્તા અ વત્તા વ વત્તા અ આવે બરાબર એ જ આવે છે આન્સર વત્તા ઉ આવું કંઈ પણ આવે તો તમારું અહીંયા ઓ થઈ જાય જોજો બરાબર થી આ રૂલ છે આવી રહ્યો આ રૂલ છે બરાબર તો અ વત્તા ઉ આવે તો ઓ થઈ જાય તે ઠીક છે આ તમે યાદ રાખજો આ જે બીજા રૂલ છે એ તમને કરાવવાનો છું ઓલા સાદા રૂલ હતા હવે આ બધા થોડા ઘણા ટફ રૂલ છે એટલે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં કરાવવાનો છું એ રાઈટ આ લેક્ચરમાં નથી કરાવતો થોડું ઘણું છે તમે ટ્રાય કરો
થોડા ઘણા રૂલ્સ છે હું તમને અત્યારે શીખવાડીશ, બાકી તમને ટોટલી બધા જ રૂલ છે શીખવાડી દેવાનો છું, એટલે એ વાતનું ટેન્શન નથી તમારી માટે, ઠીક છે? ચલો પછી ઇંગ્લિશમાં જે આપણે ડિસ્કસ કરવાના છે ને, એમાં હેન્સ, ધેન્સ એવા બધા જે વાક્ય તમને બિનસચિવાલયમાં જોવા મળ્યા ને, એવા ટોપિક પર આપણે ડિસ્કસ કરીશું કે જે તમને પરીક્ષામાં કન્ફ્યુઝન પેદા કરે છે, એવા ટોપિક ઇંગ્લિશનો પણ એક એવો લેક્ચર રાખીશું આપણે, ઠીક છે? ચાલો તો જુઓ આનો આન્સર બને છે નવોડા. મોટાભાગના મિત્રોનો અહીંયા આન્સર સાચો પડ્યો છે. જે જે મિત્રોએ એ એન્ડ બી આન્સર આપ્યો હતો તે મિત્રો ખાસ યાદ રાખજો કે નવોડા નહીં બને, અહીંયા નવોડા નહીં બને, ઠીક છે? ડન. કારણ કે તમે સંધિ અહીંયા છૂટી પાડો, ન વત્તા અ વત્તા વ વત્તા અ આવે છે, તો અ વત્તા ઉ થાય તો એ ઓ જ થાય, રૂલ છે આ, ઠીક છે ગાઈસ? ચાલો વધીશું આગળ. હવે આ પ્રશ્ન તમારી માટે હવે થોડા ઘણા ઈઝી છે, બટ થોડા ઘણા ડિસ્કસ કરવા જેવા છે, એટલે આપણે ડિસ્કસ કરીએ જ છીએ એને. હેલો ભદિયાદરા ગોપાલ, વેલકમ, ઠીક છે? જુઓ અહીંયા થોડા ઘણા ક્વેશ્ચન છે, ડિસ્કસ કરી લઈએ આપણે તો વધુ સરળ રહેશે. આ તમને આવડશે બધાને. ચાલો હું તમને પોલ આપું છું. હરિગીતિકા છંદમાં કેટલી માત્રા હોય છે? તમારે આન્સર કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનો છે, મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દે, સોરી પોલમાં લેશો આન્સર. ચાલો 45 સેકન્ડ આપું છું તમને, બધાને આ ક્વેશ્ચનનો આન્સર આવડવો જોઈશે. ચાલો થોડા ઘણા ક્વેશ્ચન ડિસ્કસ કરીએ એના રિલેટેડ જ. કેટલા ચરણ હોય છે હરિગીતિકા છંદની અંદર, કોઈ મને કહેશે? જે મિત્રોએ આન્સર આપી કાઢે છે ને તે મિત્રો કમેન્ટ કરજો. ચાર ચરણ હોય છે કે નથી હોતા? ચરણ યાદ રાખજો, ચાર ચરણ હોય છે એની અંદર, આઠ ચાર ચરણ હોય છે, બરાબર યાદ રાખજો. અને છેલ્લો અક્ષર ગુરુ હોય છે. છેલ્લો અક્ષર ગુરુ હોય છે, ઠીક છે? ઓકે, ડન છે બધાને? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, એ છે હરિગીતિકા છંદની ઉદાહરણ છે તે, ઠીક છે ગાઈસ? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હું લખી નહીં શકું અત્યારે, કારણ કે મિત્રો થોડુંક લેન્ધી થઈ જશે લખવા માટે, તેના કારણે તમને એક્ઝામ્પલ મોઢે જ કહી દઉં છું. જે પોષતું તે મારતું, સુક્રમ નથી એ કુદરતી, આ પણ તમારો આન્સર બને છે, એ હરિગીતિકા છંદ બને છે આની અંદર, ઠીક છે? ગુજારે જે સિરે તારે જગતનો નાથ તે રહેજે, આ પણ તમારો બને છે હરિગીતિકા છંદ. હિન્દીમાં હરિગીતિકા કહેવાય, ગુજરાતીમાં હરિગીત કહેવાય છે, ઠીક છે ગાઈસ? ચાલો આનો બધા આન્સર સાચો આપે છે, 28 માત્ર આવશે. 31 કોની આવે, કોઈ મને કહેશે? 31 માત્ર કોની આવશે? 31 ઓર 32, બપોરે ડિસ્કસ કરી ગયા હતા કદાચ આપણે આ વાતને. સવૈયા, ઠીક છે, સવૈયામાં આવશે. ચલો 30 સેમાં આવશે, 30 માત્ર કોની છે? 30 માત્ર કોની છે? ચોપાઈ છે ને, 15 અને 15, ખબર છે ને આઈ રહ્યો તમને, ચોપાઈની માત્ર કેટલી છે? 15 અને 15, 30 છે. બધાને ક્લિયર? થોડું ઘણું છે આવતું જાય તો આપણે ડિસ્કસ કરતા જઈએ. એટલે ચાર ચરણ હોય આની અંદર, અને પ્રત્યેક ચરણમાં અંતિમ બે વર્ણો છે તે ગુરુ અને લઘુ હોય. ચોપાઈમાં જે તમારા પ્રત્યેક ચરણ હોય એની અંદર જે છેલ્લો અક્ષર, છેલ્લા બે વર્ણો હોય તે ગુરુ અને લઘુ હોય. એક્ઝામ્પલ સાથે સમજાવીશ તમને, એનું ટેન્શન તમે ના લેતા, ઠીક છે? ચોપાઈ અને 25 અક્ષરનો કોઈ છંદ નથી. ઓકે, 25 અક્ષરનો કોઈ છંદ નથી, 15નો જ છે. ઓકે, ચલો વધીશું આગળ. હવે 15 માત્રા કયા છંદની છે? અહીં તમે કન્ફ્યુઝન પેદા તમારા માઇન્ડમાં થશે, ધ્યાનથી આન્સર આપજો અહીંયા, બરાબર ધ્યાનથી આન્સર આપશો, આની અંદર ધ્યાનથી આન્સર આપશો. દોરામાં મિત્રો 24 હોય છે, દોરામાં 24 હોય છે, 13 11 13 11, એટલે આ તો તમારો આન્સર નહીં બને. આવી રહ્યો આમાં શું થાય મિત્રો, 15 વત્તા 15 છે તો 30, એ તમારે પછી વિચારવું પડે કે 30 થાય છે તો 30 મારો જવાબ બને છે, તો ચોપાઈ આન્સર બને, બરાબર? સમજો છો મારી વાત? હા, યસ, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી યોર વાત, એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી, ઠીક છે? થોડું ઘણું કહેવાય ને લોજિક યુઝ કરજો પરીક્ષાની અંદર. અનુષ્ટુપમાં 31 આવે છે, બરાબર 32 અક્ષર આવે છે અનુષ્ટુપમાં, એટલે ઝૂલણામાં 37 માત્ર આવે છે. સમજો છો મારી વાત તમે લોકો?
બધાને ક્લિયર છે ને આઈરવા? વધુ છું આગળ હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. તમને બધાને ક્લિયર હશે આઈરવા? ચલો તમારા સ્કોર પણ મેં ડિસ્પ્લે કરી કાઢ્યા છે. કયા છંદમાં 14 અક્ષર હોય છે? માલિની, ભુજંગી, ટોટક કે ઇન્દ્રવજા? તમે મને અહીંયા લખી અમાલ કયો આવશે તમારો જવાબ એ તમે મને કમેન્ટ બોક્સમાં કહેશો. માલિની, ભુજંગી, ટોટક. ચૌદ અક્ષર. ચાલો અહીંયા કદાચ ઓપ્શનમાં મિસ્ટેક છે મને એવું લાગે છે. એક્ઝેક્ટલી મને ઓપ્શનમાં મિસ્ટેક છે તેવું લાગે છે. એક પણ નહીં પણ અહીંયા આપવું પડશે. ક્વેશ્ચન અહીંયા મિસ્ટેક છે, ક્વેશ્ચન જ મિસ્ટેક છે અહીંયા. એક્ઝેક્ટલી એક્ઝેક્ટલી વસંત તિલકા જ છે, આપણે બપોરે ડિસ્કસ કરી જ ગયા છે એને. 14 અક્ષર વાળો વસંત તિલકા. ઠીક છે, તો માલિનીમાં કેટલા આવશે કોઈ મને કહેશે? માલિનીમાં કેટલા અક્ષર આવશે? 15. ચલો ક્વેશ્ચન તો આવી ગયું છે, હવે ડિસ્કસ તો કરવું હોય આપણે, તો આપણે બીજી ટાઈપથી ડિસ્કસ કરીએ. માલિનીમાં 15 અક્ષર છે ને. ભુજંગીમાં કેટલા છે? ભુજંગીમાં કેટલા છે ફટાફટથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો. 12 અક્ષર છે ભુજંગીમાં, 12 અક્ષર છે. ઠીક છે, આ યાદ રાખજો. 12 અક્ષર જેમાં યતિ છે પંક્તિના અંતે આવશે. ટોટક, ટોટકમાં શું આવશે? ચાલો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેશો મને, ટોટકમાં શું આવશે? સ સ સ સ સાંભળ્યું છે આ બંધારણ? ત્રણ 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 ત્રણ, તમને ઈઝીલી આન્સર મળી જાય 12. ભુજંગીમાં શું છે? યાદ છે તમને બધાને આઈડિયા? થોડું બંધારણ પણ યાદ રાખજો, સાથે સાથે પરીક્ષામાં બંધારણ પણ આવતું હોય છે. ઠીક છે, ઇન્દ્રવજા કેટલા આવશે ઇન્દ્રવજાની અંદર? યસ, ઇન્દ્રવજામાં 11 આવશે. ઠીક છે, ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા, ઉપેન્દ્રવજામાં પણ કેટલા આવશે? 11 આવશે. ચાલો ઉપજાતિ, ઉપજાતિ એ ઉપેન્દ્રવજા અને ઇન્દ્રવજાનો મિક્સર છે, એમાં કેટલા આવશે? 11 આવશે. ને એની અંદર પણ યસ, હા 11 વત્તા 11 22 પણ લખી શકો. તમને ઓપ્શનમાં 22 આપ્યું તો 11 તમે લખી શકો આન્સરમાં. ઠીક છે, હેલો ધવલ જાની, વેલકમ. ઓકે ઠીક છે, તો આ તમે યાદ રાખજો. થોડું ઘણું હવે ક્વેશ્ચનમાં મિસ્ટેક થઈ ગઈ તો કઈ વાંધો નથી, આપણે માલિનીના અક્ષર ડિસ્કસ કરી ગયા તો એ પણ પરીક્ષામાં આપણને હેલ્પફુલ તો થવાનું જ. હેલો ધોરિયા જલ્પા, વેલકમ. ઠીક છે, આ બધાને ક્લિયર. છંદ એ ખાલી જગ્યાનું માપ છે, પત્ર, ગદ્ય, કાવ્ય, શબ્દ. ચાલો શું આન્સર આપી રહ્યા છો તમે લોકો? આન્સર આપશો મને ફાસ્ટ. છંદ છે મિત્રો એ આવે તમારો જવાબ શબ્દનું માપ છે. ઠીક છે, આ થોડો પ્રશ્ન છે, થોડુંક કહેવાય ને થોડુંક લેટ ગો વાળો પ્રશ્ન છે, પણ યાદ રાખી લેજો, કદાચ પરીક્ષામાં આવી જાય, કદાચ કદાચ. ઠીક છે, કદાચ પરીક્ષામાં આવી જાય તો, બાકી પ્રશ્ન એટલો બધો નથી, બટ ક્યાંક એક માર્ક માટે પૂછી લો તો આપણે પછી એ વખતે વિચારવું ન પડે અને તમે ઇઝીલી આન્સર લખી શકો. ઠીક છે, અને મિસ્ટેક તમને લાગતી હોય ક્યાંક તો મને કહેશો તો હું એ ચેક કરી લઈશ. તમે કાવ્ય આન્સર આપી રહ્યા છો તો હું ચેક કરી લઈશ, બાકી બુક જે છે મેં રિફર કરી છે એની અંદર શબ્દનું માપ આપેલું છે. ઓકે ચાલો, આનો આન્સર આવે છે શબ્દનું, વાત કરીશું આગળ. સંજય ચિંચાલા, સી આવે છે તો હું ચેક કરી લઈશ ભાઈ, ચેક કરી લઈશ, બરાબર, ટેન્શન ના લેશો તમે લોકો, એનો આન્સર તમને આવતીકાલે આપી દઈશ, સેશનમાં આવવાનો છું એટલે ટેન્શન નથી. હેલો સૈયદ તોસિફ, વેલકમ. દેવોને માનવોના મધુમિલન તણા સ્થાન સંકેત જેવો છંદ કયો છે? તમે પોલમાં લેશો આન્સર, પોલમાં આન્સર લેશો. સૌથી પહેલા બપોરે મેં તમને ટ્રીક આપી હતી કે બપોરે કઈ ટ્રીક છે એ ટ્રીકને યાદ કરો, પહેલા તમે અક્ષરને કાઉન્ટ કરો, ત્યારબાદ તમે પહેલા ત્રણ જે તમારા અક્ષર છે એને તમે જુઓ કે શું બને છે એની અંદર. ચલો સ્ત્રગ્ધરા છંદ બને છે, બરાબર, સ્ત્રગ્ધરા છંદ બને છે. મોટાભાગના મિત્રોનો આન્સર છે સ્ત્રગ્ધરા છંદ આવે છે. ઓકે ગાઈસ, સ્ત્રગ્ધરા છંદ તમારો જવાબ બનવો જોઈશે. 21 અક્ષરનો છંદ છે આયુવા, બરાબર. ઠીક છે, બધાને ક્લિયર? અને સ્ત્રગ્ધરા છંદમાં તમે જોઈ શકો તેમ ગુરુ 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 છે બધું. પહેલા ત્રણ અક્ષર ગુરુ ગુરુ ગુરુ, બરાબર છે, જોઈ શકો તમે લોકો અહીંયા ક્લિયરલી. અને સાતમા અને ચૌદમા અક્ષરે યતિ આવે છે એ પણ તમે યાદ રાખજો.
ઠીક છે ગાઈસ, કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, હું આગળ તરફ વધી જઉં છું હવે ઝડપથી. ઠીક છે, આ તમારે યાદ રાખવાનું છે. માત્ર અક્ષર મેળ છંદમાં તમને ક્યાંય તકલીફ નહીં આવે. અક્ષર મેળ છંદની અંદર 17 અક્ષર વાળા છે, એની અંદર તમે કન્ફ્યુઝન તમારા આવી શકે છે માઇન્ડની અંદર. બાકી આ 21 અક્ષર, 15 અક્ષર, 14 અક્ષર, 12 અક્ષર એમાં તમને તકલીફ નહીં આવે. ટોટક છે, ભુજંગી છે, વસંત તિલકા છે, બરાબર, એ બધામાં આપણને ઇશ્યુ નહીં આવતો હોય. પરંતુ જ્યાં જ્યાં ચાર ચાર કે પાંચ પાંચ છે 17 અક્ષરના, તેની અંદર થોડો ઘણો ઇશ્યુ આવતો હશે, બરાબર. પણ એની શોર્ટ ટ્રિક છે એ પણ હું તમને આપી દઈશ, એ પણ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ જશે. ચાલો, હેલો કલ્પેશ પંડ્યા, વેલકમ. ચાલો તો હવે થોડું ઘણું આપણે શુદ્ધ લેખન છે તે જોઈ લઈએ, બરાબર. વાક્ય શુદ્ધિ જે આપણે જોઈએ છે ને તે વાત છે આઈડિયા, વાક્ય શુદ્ધિની વાત કરી લઈએ. થોડું ઘણું મને ઇમ્પોર્ટન્ટ લાગ્યું એટલે તમારી માટે લઈને આવ્યો છું. સમાસિક શબ્દો, સમાસથી જોડાયેલા શબ્દો ભેગા લખવા, જેમ કે વસ્તી વધારો, વસ્તીનો વધારો, આ કેવા છે, આ સમાસિક શબ્દો કહેવાય. કે આનો વિગ્રહ કરીએ તો સમાસ જેવું નીકળે, બરાબર. એટલે તમે વસ્તી વધારો છે એ તમે આ રીતે લખવું પડે, વસ્તી વધારો. અલગ લખશો તો એ આજ્ઞાર્થ વાક્ય બની જાય, ઠીક છે. હું છે ને આ યુવા ઉપનિષદ ની બુક છે ને એ તમને પ્રિફર કરવાનું કહીશ. ખાસ યુવા ઉપનિષદ છે, અક્ષર છે, બે પબ્લિકેશન ની બુક સારી આવે છે ગુજરાતી વ્યાકરણ માટે, તમે એ લઈ શકો છો આરામથી, ઠીક છે. જુઓ, પહેલું આ વાક્ય શુદ્ધિ લેખન, ઠીક છે, વાક્ય શુદ્ધિ લેખન આ પણ પરીક્ષામાં પૂછાતું હોય છે. વાક્ય શુદ્ધિ લેખન, તો વાક્ય શુદ્ધિ લેખન એટલે શું, કે વાક્યમાં આપણે વાક્ય શુદ્ધિ કરવી હોય તો તમને પરીક્ષામાં ઓપ્શન, ચાર ઓપ્શન આપે તમને, કહે કે નીચેનામાંથી કયું વાક્ય શુદ્ધ છે, ત્યારે તમને હેલ્પ કરે આ વસ્તુ. તો જુઓ, સમાસિક શબ્દો એટલે કેવા, કે વસ્તી વધારો. હવે હું વસ્તી વધારો છૂટું લખું તો શું થઈ જાય આયુવા, કે તમે વસ્તી વધારો એવું થઈ જાય. એટલે એ તો ખોટું થઈ જાય આપણાથી, બરાબર. એ શું થઈ જાય, એ તો ખોટું થઈ જાય. વસ્તી વધારો એ તો આપણે કોઈકને આજ્ઞા કરી, આજ્ઞા નથી કરવાની, વસ્તી વધારો એટલે આ સમાસિક શબ્દ છે જેને આપણે મિત્રો આ રીતે લખી શકીએ. ક્લિયર? હેલો નકુમ હરજીભાઈ, વેલકમ. ચાલો, મારે તે જ પેન જોઈએ છે. જુઓ આ વાક્ય તમે જુઓ, મારે તે જ પેન જોઈએ છે, આ કેવું વાક્ય કહેવાય, અશુદ્ધ વાક્ય કહેવાય. કેમ કે તેજ પેન તો કઈ આવે જ નહીં, તેજ નામની કોઈ પેન હોય જ નહીં, અને તેજ એટલે તીખી કહેવાય, બરાબર. તેજ એટલે તીખી અથવા ઝડપી, બટ એવું ના હોય, અશુદ્ધ વાક્ય કહેવાય. મારે તેજ પેન, તે અલગ, જ અલગ, એટલે મેં જીદ કરી અહીંયા કે મારે તેજ પેન જોઈએ છે, સમજે મારી વાત. તેના કારણે એ વાક્ય અશુદ્ધ છે, અને એનું જે શુદ્ધ વાક્ય છે તમે નીચે જોઈ શકો છો અહીંયા, સમજો મારી વાત. કોઈ મિત્ર એવું નહીં કે મારે તેજ પેન જોઈએ, દરેક પેન છે એ રીતે સ્પીડી લખતા જોઈએ છે, એ આપણા ઉપર રહે કે સ્પીડમાં લખવું કે નહીં લખવું. એટલે આપણે એવી માંગ ના કરી શકીએ કે મને સ્પીડી પેન જોઈએ, તેજ નો અર્થ થાય સ્પીડ વાળી પેન, પણ એવું નથી હોતું, સ્પીડ આપણા હાથમાં હોય. ઓકે, એટલે વાક્યની અશુદ્ધિ તમને દેખાઈ જાય છે અહીંયા. ત્યારબાદ તમે જુઓ, હું આ જ વાત કહેતો હતો. જુઓ, આજ વાત, આજ એટલે આજે થયો, આજનો સમય, પણ વાક્ય સેટ થતું નથી. હું આ જ વાત, આજ વાત, જુઓ તમે અહીંયા, ઠીક છે, આજ વાત કહેતો હતો, તો આ વાક્ય શુદ્ધ બની ગયું મારું, ઠીક છે ગાઈસ. જો પછી વાત કરીએ છીએ અહીંયા તેમજ અને ભાગ્યેજમાં જ શબ્દ જોડે લખાય, આ અપવાદ છે, આ અપવાદ છે ભાઈ, ધ્યાન રાખજો. તેમજ, હું તેમજ કહેતો હતો, હું તેમજ કહેતો હતો, તો આપણે એમાં જ અલગ નથી લખતા, એ અપવાદ સ્વરૂપ છે. તે ભાગ્યે જ પાસ થશે, તો ભાગ્યે જ માં આપણે જ અલગ લખતા નથી, અપવાદ છે. આ બંને નોંધ વાળા છે, એ અપવાદમાં આવશે. અપવાદ યાદ રાખજો, અપવાદ જ પરીક્ષામાં પૂછાય છે, આપણને મોટો ઇશ્યુ છે અપવાદનો જ આવે, કે અપવાદ આપણી પરીક્ષામાં પૂછાતા હોય છે, અને આપણે અપવાદ યાદ રાખીશું જેથી કરીને આપણને કોઈ ઇશ્યુ નહીં આવે, કારણ કે અપવાદમાં તો બે જ વાક્ય છે આની અંદર, વધારે તો છે નહીં. ચાલો, બધાને ક્લિયર છે, ફટાફટથી થંબ આપી દેશો. થર્ડ રૂલ જોઈએ છે એની અંદર, તો વિભક્તિના પ્રત્યયો શબ્દની સાથે જ આવે, હિન્દીમાં અલગથી લખાય. જેમ કે શાળામાંથી બાળકો ભાગી ગયા, શાળામાંથી બાળકો ભાગી ગયા, માંથી તમે અલગ લખી શકો નહીં, શાળામાંથી તમે આવી રીતે જ લખી શકો. એને તમે ગમે ત્યારે લખશો તો તમને પોતાને પણ ખબર પડશે કે યસ આ રીતે જ લખાય, શાળામાંથી બાળકો ભાગી ગયા.
ઠીક છે, જેમ કે જુઓ, જેમ કે, કારણ કે, કેમ કે, જાણે કે અલગ લખાય, જ્યારે જો કે માં કે સાથે લખાય. જુઓ આ અપવાદ છે જો કે. ઓકે, જેમ કે પેલો વ્યક્તિ આવો છે. ઓકે બરાબર, કારણ કે મને તાવ આવ્યો હતો, તો હું કારણ કે લખીશ તો આ ક છે કે છે છૂટું લખીશ. આપણે બધા મિત્રો કારણ કે માં કે અલગ લખતા નથી, ઇન્કલુડિંગ મી, હું પણ નથી લખતો ભાઈ, બરાબર. બટ રૂલ છે તો રૂલ પ્રમાણે આપણે લખવું જોઈએ, વાક્ય શુદ્ધિ છે તો એ વાક્ય શુદ્ધિ પ્રમાણે આપણે લખવું જોઈએ. ગુજરાતી ભાષા શું છે, જેટલી વાક્ય શુદ્ધિમાં લખાય તેટલી વધારે સારી લાગે આપણને. કેમ કે, બરાબર, તે એવો વ્યક્તિ બને છે જાણે કે તે સુપરમેન હોય. જાણે કે આપણે કે સાથે લખતા નથી અહીંયા, ઠીક છે. આ ચોથો રૂલ થયો વાક્ય શુદ્ધિનો. પાંચમો રૂલ તમે જુઓ, દરેક, પ્રત્યેક, હરેક, એક એક પછી આવતું નામ એક વચનમાં આવે, આ ધ્યાન રાખજો. ત્યારબાદ સર્વ અને તમામ હોય એના પછીના જે વાક્ય છે એ બહુવચનમાં આવશે. ઓકે, સમજો મારી વાત. જેમ કે દરેક, દરેક વિદ્યાર્થીઓને શિક્ષા કરાઈ. અશુદ્ધ વાક્ય કેમ થયું? કારણ કે રૂલ જ કે છે કે દરેક, પ્રત્યેક, હરેક, એક એક પછી આવતું નામ એક વચનમાં આવવું જોઈએ. અહીંયા તમે જુઓ, વિદ્યાર્થીઓ એ બહુવચન થયું, તેથી એ અશુદ્ધ વાક્ય બન્યું. જ્યારે દરેક વિદ્યાર્થીને શિક્ષા કરાઈ, એ તમારું અહીંયા શુદ્ધ વાક્ય બને છે. ડન. હેલો કલ્પેશભાઈ, વેલકમ. ઠીક છે ગાઈસ, તો આ તમને માહિતી હોવી જોઈએ. હવે આપણે વિદ્યાર્થીઓ ક્યારે લખી શકીએ? એ ત્યારે લખીએ કે જ્યારે આપણે સર્વ લખીએ, તમામ લખીએ અથવા બધા લખીએ. આ ત્રણ માંથી કોઈ પણ લખીએ તો આપણે ત્યારે કહી શકીએ કે ત્યારે વિદ્યાર્થીઓ લખી શકીએ. ઓકે ગાઈસ, ચલો હું આગળના ટોપિક તરફ વધી જઉં. એની અંદર જ જુઓ, ને સંયોજક અને ના અર્થમાં આવે ત્યારે અલગ લખાય. ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા, તો આ થોડું અલગ લાગે, આ ઇશ્યુ પેદા કરે, અશુદ્ધ વાક્ય છે. બરાબર, ને સંયોજક અને ના અર્થમાં આવે ત્યારે અલગ લખાય. જેમ કે ભાઈ ને બહેન મોસાળ ચાલ્યા, અહીંયા ને છે એ અને ના અર્થમાં છે. ભાઈ ને બેન મોસાળ ચાલ્યા, એમાં કોઈ અર્થ નીકળતો નથી. જેમ તમે અહીંયા ને છૂટું લખશો તો તમારે અહીંયા ખાલી થોડુંક આ મિસ્ટેક અહીંયા છે આવની, પણ આવું કંઈક દર્શાવવું પડે તમારે. હા, આ તમે દર્શાવો એનો અર્થ થાય ભાઈ અને બહેન. સમજો મારી વાત, બધા મિત્રોને ક્લિયર છે? આગળ વધે છે, તો પણ ય અને યે પણના અર્થમાં સાથે લખાય. જો કેવી રીતે, મિહિરને સાથે લાવજો, મિહિરને સાથે લાવજો. તો અહીંયા તમારી મિસ્ટેક થાય છે, મિહિરને જ નહીં, જો અહીંયા છે મિહિરને પણ, મિહિર ને પણ સાથે આવજો. પણ નો અર્થ નીકળે તો તમારે ય ને સાથે લઈ લેવાનો છે. ઠીક છે, મિહિર ને સાથે લાવજો. ઓકે, આ તમારું ક્લિયર છે. જ્યારે બે કે તેથી વધુ વસ્તુઓ, પદાર્થો કે વ્યક્તિઓ છે અને તથા તેમજ સંયોજકથી જોડાય છે, ત્યારે ક્રિયાપદ બહુવચનમાં આવે અને ક્રિયાપદનું લિંગ તેને અનુસરશે. જેમ કે માતા અને બાળક રડવા લાગ્યું, એ અશુદ્ધ છે. કેમ? અહીંયા સ્પષ્ટ કીધું છે કે તમારે બહુવચન કે એકવચન જોવું પડે. અને થી જોડાય, તથા થી જોડાય, તેમ થી જોડાય, તો તમારે અહીંયા બહુવચન ને અનુસાર તમારે લિંગ રાખવું પડે. તો માતા અને બાળક બહુવચન થઈ ગયા, તો માતા અને બાળક રડવા લાગ્યા. કે આ તમારા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ એ બધી વાતો. ચાલો નવમો રૂલ તમે જુઓ, તો અથવા, વા, અગર, યા કે સંયોજકો આવે તો ક્રિયાપદ આ સંયોજકો પછીના નામ, લિંગ અને વચન પ્રમાણે આવે. કેવી રીતે? ડિસ્કસ કરીએ આને. તમે આ નિબંધ કે તે વાર્તા વાંચ્યો નથી લાગતો, જો તો અહીંયા જે છે વચન પ્રમાણે, વચન શું છે, વચન તમને કહી દઉં. જો તો તમે આ નિબંધ કે વાર્તા વાંચ્યો નથી લાગતો, તમે જોઈ શકો છો અહીંયા અશુદ્ધ લાગે છે તમને, વાંચ્યું તો નહીં આવે ને. જો તમે આ નિબંધ કે વાર્તા, સ્ત્રીલિંગ જે લાગે છે તમને, વાંચી લાગતી નથી. નિબંધ કે વાર્તા વાંચી નથી લાગતી, એ તમારો શુદ્ધ અર્થ થાય. એટલે આ તમારા નિબંધ કે વાર્તા છે એ વચન કહેવાય અહીંયા. સમજો મારી વાત. ઓકે, આ તમારા મનમાં ક્લિયર છે બધાને? ચાલો પછી વાત કરીએ વાક્યમાં કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે, કર્મના લિંગ પ્રમાણે નહીં.
વાક્યમાં કર્તાના લિંગ પ્રમાણે ક્રિયાપદ આવે, કર્મના પ્રમાણે નહીં. જેમ કે સુધીર રામાયણ નાટકમાં સીતા બની, હવે ભલે સીતા બન્યા એ વ્યક્તિ, પરંતુ એના લિંગ પ્રમાણે આવશે ને, એ એની અંદર કયું પાત્ર ભજવશે એના પ્રમાણે તમે ન આપી શકો. સુધીર છે એ પુરુષ છે, તો શું કહીશું? સુધીર રામાયણમાં નાટકમાં સીતા બન્યો, બની નહીં આવે. કર્તા પ્રમાણે લિંગ લેવાનું છે, કર્મ પ્રમાણે નહીં. ભલે તે સીતા બન્યા, પરંતુ એને આપણે બની ન કહી શકીએ. ઠીક છે, તેના કારણે તમારું સુધારેલું વાક્ય છે સુધીર રામાયણ નાટકમાં સીતા બન્યો. ઓકે ગાઈસ, ચલો. મનીષા શકુંતલ નાટકમાં દુષ્યંત બન્યો, તો એ મનીષા છે સ્ત્રીલિંગ છે અહીંયા, બરાબર. મનીષા શકુંતલમ નાટકની અંદર દુષ્યંત બની, આપણે કર્તા પ્રમાણે લિંગ લેવાનું છે, હંમેશા યાદ રાખજો. ઠીક છે, ચાલો. વિકારી વિશેષણ સુના રૂપમાં વિશેષ્યની જાતિ અને વચન પ્રમાણે આવે. જેમ કે તમારી સી શું મુશ્કેલી છે, તો એ અશુદ્ધ કહેવાય. તમારી સી મુશ્કેલી છે એવું આવે સીધું વાક્ય, બરાબર. તમારી સી મુશ્કેલી છે એવું આવે, શું મુશ્કેલી છે એવું ના કહી શકાય તમારે, બરાબર. એ તમે એક વચનમાં કહી શકો, તારી શું મુશ્કેલી છે એવું કહું. તમારી આવી ગયું ત્યાં સી મુશ્કેલી આવે, ત્યારબાદ શું વાત કરો છો એવું ના આવે, અશુદ્ધ કહેવાય. સી વાત કરો છો તમે એમ આવે, પરંતુ આપણે મોટાભાગના મિત્રો છે એ શું વાત કરો છો એવું જ બોલીએ છીએ, બરાબર. તમારો શું અભિપ્રાય છે આપણે હજી પણ આ જ બોલીએ છીએ, પરંતુ સાચું તમારે શું કહેવું પડે, તમારો સો અભિપ્રાય છે, એ તમારું અહીંયા શુદ્ધ વાક્ય બને. એમ તો મિત્રો આપણે જોવા જઈએ ને તો આપણે 60% શુદ્ધ ભાષા બોલીએ છીએ, 40% માં આપણે આવી મોટાભાગની ભૂલો કરીએ છીએ રોજિંદા વાક્યોની અંદર. ઠીક છે, ચાલો. વિશેષણ જે નામના અર્થમાં વધારો કરતું હોય તેની પૂર્વે અને નજીક મૂકવું જોઈએ. જેમ કે અહીં શુદ્ધ ગાયનું ઘી મળે છે, પરંતુ અહીંયા તમારે જોવું પડે કે શુદ્ધ છે. આ વિશેષણ છે એ અર્થમાં વધારો કરે, તો ઘી કેવું? શુદ્ધ. તો ઘીની પાસે શુદ્ધ આવવું જોઈએ ને. ઘી કેવું? શુદ્ધ. તો ઘીની પાસે શુદ્ધ આવવું જોઈએ ને. તો ઘીની પાસે ગાય ન આવે ને, તેના કારણે તમારું આ ઉપરનું વાક્ય છે અશુદ્ધ બને છે, અને અહીં ગાયનું શુદ્ધ ઘી મળે છે. ઓકે, નામના અર્થમાં વધારો થયો. જોયું તમે અહીંયા, આ ગાય રંગે કાળી ઘાસ ખાય છે, પરંતુ એવું ન કહેવાય આ રંગે કાળી ગાય ઘાસ ખાય છે. ઓકે, કેવી ગાય? કાળી ગાય. ગાયના જે નામના કેવો અર્થમાં વધારો કર્યો ને, કેવી ગાય? કાળી ગાય. સમજાય મારી વાત? હવે જોઈએ પેટા વાક્ય એ સર્વનામ આપેલ હોય તો ત્યાં નામ એ સર્વનામ પછી નાન્યતર જાતિ એક વચનમાં આવે. ચા પીવી એ સારી નથી, અશુદ્ધ વાક્ય છે. ચા પીવી એ સારું નથી, આપણે પણ તોય આપણે સારી નથી એવું જ બોલીએ છીએ, બરાબર. ચાલો, અને લાસ્ટ છે વર્તમાન વૃદ્ધ નામ કે ક્રિયા વિશેષણ તરીકે આવે તો નાન્યતર જાતિ બહુવચનમાં આવે. દીપક વાત કરતા રડી પડ્યો, જુઓ અહીંયા અશુદ્ધ વાક્ય. દીપક વાત કરતા રડી પડ્યો, જુઓ અહીંયા છે આ ખાલી અનુસ્વારનો મિસ્ટેક છે અહીંયા. ઠીક છે ગાઈસ, ચાલો. તો આજનું સેશન મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આવતીકાલે રાત્રે 9 અથવા 8 વાગે મળીશું. અને યુવરાજ સિંહભાઈ જે તમે હતા, તમારી વાત સાચી હતી કે પાછળ અ આવે છે, મેં બુકમાં ચેક કર્યું છે, બરાબર. તો તમે જે આગળનું સેશન છે આપણું બપોરનું, એની અંદર જ્યાં મેં તમને અ નથી દર્શાવ્યું સંધિ છોડોની અંદર, ત્યાં તમે અ લઈ લેજો. ઠીક છે, ચલો ગાઈસ, તો આપણે મળીએ છીએ આવતીકાલે. તમને નોટિફિકેશન આવી જશે. ગ્રુપમાં તમારે જોડાવવું તો જોડાઈ શકો છો, હું તમને ગ્રુપની લિંક આપી દઉં છું, જેથી કરીને તમને ગ્રુપની અંદર ટાઈમિંગ પરફેક્ટ મળી જાય. અને યુટ્યુબ ચેનલના વિડીયો પણ તમે જોઈ શકો, મારા યુટ્યુબ ઉપર પણ હું તમારા લેક્ચર લઉં છું, તમે ત્યાં પણ ફ્રીલી મને જોઈ શકશો યુટ્યુબ ઉપર પણ. આ તમે ચેનલ ઉપર જોડાઈ શકો છો અમારી સાથે. ક્લોઝ ચેનલ છે જ્યાં હું તમને મેસેજ કરી શકું, જ્યાં હું જ મેસેજ શેર કરી શકું, તમે લોકો મેસેજ મારા જોઈ શકશો ખાલી, એટલે કોઈ ઇશ્યુ નહીં આવે તમને. ઠીક છે ગાઈસ, ચલો. કેવું લાગ્યું આજનું સેશન ફટાફટથી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી આપશો. સજેશન બોક્સમાં તમે ખાસ કમેન્ટ કરશો સેશન કેવું લાગ્યું તમને એ જોઈએ. ઠીક છે ગાઈસ, થેન્ક યુ સો મચ ગાઈસ. અને સજેશન બોક્સમાં લખજો ભાઈ, સજેશન બોક્સમાં તમે લોકો નથી લખતા, તો પેલું સજેશન બોક્સ હોય તો મને થોડુંક સારું લાગે, બીજું કઈ નહીં. થોડા તમારા કમેન્ટ હોય તો હું એની સ્ક્રીનશોટ લઈને મારામાં મૂકી શકું,
મારા વોટ્સએપ છે, બધા ગ્રુપ છે એની અંદર, એ સ્ટુડન્ટના કમેન્ટ જો કે હા એમને સેશન ગમે છે. ઠીક છે ગાઈઝ, ચલો તો આવતીકાલે આપણે મળીએ છીએ રાત્રે 8 or 9 વાગે, રાતના ટાઈમે જ મળીશું બધા મિત્રો, અને અનુકૂળતા રહેશે રાતના ટાઈમે. ઓકે ગાઈઝ, ચલો થેન્ક યુ સો મચ, હેવ અ ગુડ ડે, ટેક કેર, ગુડ નાઇટ. શાંતિથી વાંચો, તૈયારી કરો, તમને બધું જ આવડશે પરીક્ષાની અંદર. શાંત ચિત્તે વાંચજો, તમને 100% સફળતા મળશે. ઓકે ગાઈઝ, ચલો 9 વાગે રાખીશ, ડિમ્પલ કલાની 9 વાગે રાખીશ. ઠીક છે, ચલો ઓકે, થેન્ક યુ સો મચ ગાઈઝ, હેવ અ ગુડ ડે, ટેક કેર એન્ડ ગુડ નાઇટ.